नमस्कार, आप जो रियो डीएम न्यूज़ एक नजर करिए आज ना मुख्य समाचार पर। थराद ना लाडपुर प्राथमिक शाला में फरज बजावता शिक्षक नो वय निवृत्ति अभिवादन समारोह योजायो। थरादना लाडपुर खाते आवेली धोरण 1-5 ની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વજેરામભાઈ ગલાભાઈ પંડ્યા વય નિવૃત્ત પામતા પ્રાથમિક શાળા ખાતે ભવ્ય અભિવાદન વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં તાલુકાના તમામ સીઆરસી બીઆરસી તેમજ ભાચર પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા સેન્ટરના તમામ શિક્ષકો ગ્રામજનો સ્નેહીજનો તેમજ શાળા પરિવાર દ્વારા શિક્ષકગણ અને વિદ્યાર્થી વાલી મિત્રો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અભિવાદન સમારોહને દીપાવ્યો હતો। વય નિવૃત્તિ પામનાર શિક્ષક વજેરામભાઈ પંડ્યાને શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા ફૂલહાર સાફો પહેરાવી શ્રીફળ સાકર હાથમાં આપી સોનાની વીંટી પહેરાવી સાલ ઉડાડી હર્ષભેર વિદાય આપવામાં આવી હતી, ત્યારે એસએમસી પ્રાથમિક શાળા પરિવાર તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા સન્માનપત્ર અર્પણ કરી નિવૃત્તિ જીવન સુખમય પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। વય મર્યાદાના લીધે શિક્ષક તરીકેની જવાબદારી પૂર્ણ થતાં વિદાય લઈ રહેલા વજેરામભાઈ પંડ્યાએ લાડપુર તેમજ લેડાઉ બંને પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ સહિત આમંત્રિત મહેમાનોનું ભોજન સમારંભ રાખી તમામની પાસેથી અંતરના આશીર્વાદ મેળવ્યા હતા, જેમાં લેડાઉ ગ્રામ પંચાયત સરપંચ ઉગજી ચૌહાણ, પૂર્વ સરપંચો, તાલુકા પંચાયત કોન્ટ્રાક્ટર તુલસીભાઈ ધુમડા, નિવૃત્ત શિક્ષકો તેમજ મિત્રતા તરીકેના તાલુકામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત શિક્ષક મહાસંઘના આગેવાનો સમાજ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા, જેથી ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો। આજરોજ લાડપુર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિજી પંડ્યા સાહેબના વિદાય સમારંભમાં આવવાનું થયું, જેમણે 20 વર્ષ સુધી સીઆરસી તરીકે પોતાના રાણશ્રી સેન્ટરમાં ઉત્તમ સેવા બજાવી હાલ લાડપુર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે જ્યારે ફરજ બજાવી અને વય નિવૃત્તિનો આ જે કાર્યક્રમ માં ઉપસ્થિત અમે તમામ સીઆરસી બીઆરસી તાલુકામાંથી તમામ વધારે અધિકારીગણ બધા અધિકારીગણ ગામના એસએમસીના સભ્ય ગામના સરપંચ અને તમામ પંચાયતના સભ્યો ગામના વડીલો એમના કુટુંબમાંથી અત્રે પધારેલ તમામ સ્નેહીજનો અને અમે જેમણે સાથે 20 વર્ષ નોકરી કરી છે। દિશાથી પાલનપુર તરફ જતા એક વેપારીને અજાણ્યા 7 જેટલા શખ્સો લૂંટીને થયા ફરાર। દિશાથી આવતા પાલનપુરના વેપારીએ પોતાના ઉઘરાણીના પૈસા લઈ ઘરે પરત ફરતા કુશકળ અને ચંડીસર વચ્ચે ઇકો ગાડીના અજાણ્યા 7 શખ્સોએ ગાડી ટકરાવીને 6 લાખની આસપાસ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। જો કે પોલીસની જાણ થતાં એલસીબી એસઓજી અને ગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી, જો કે ઇજાગ્રસ્ત વેપારીને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। શું નામ તમારું? નીતિક, ક્યાંથી આવતા હતા? શું બનાવ બન્યો? શું બનાવ બન્યો? ગાડીથી જતો હતો, ઇકો વાળે પેલા પાછળથી આવીને મને ઠોકી આગળથી ઠોકીને પછી મને ઊભી રાખી, મેં બી ઊભી રાખી, પછી ઉતરી ગયો, ઉતરી ગયો એટલે પેલા એ મરચો મોઢા ઉપર નાખ્યો, પછી લકડાથી માથા ઉપર માર્યું, પછી હું પાછળ ગયો, પાછળ એટલે મારતા મારા પાછળ આવ્યા ને એટલે જોર જોરથી હું રાડો પડી કે પોલીસ પોલીસ હું પાછો, એટલે પછી બી વાગી ગયા। શું કર્યું? લોકો લૂંટ કરી છે તમારે? અંદર પેલો પૈસાની બેગ પડી હતી, કેટલા? 5-7 વચ્ચે હતા। જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ। પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની 5 જેટલી દુકાનોના સ્થળ બદલવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 4 દરખાસ્તને મંજૂર કરાઈ હતી। પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની દુકાનોને 100% EFPS કરવામાં આવેલ છે। બેઠકમાં પુરવઠા વિશેની કામગીરીની ચર્ચા દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારી શ્રી આરકે ખરાડી માહિતી આપતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં સપ્ટેમ્બર 2022 દરમિયાન 100 FPSની તપાસણી કરવામાં આવેલ છે, જેમાં 3,11,933 કિંમતના અનઅધિકૃત ગેસના બોટલનો જથ્થો રાજસાત કરવા હુકમ કરવામાં આવ્યો છે તથા 1 પરવાનો મોકૂફ કરવામાં આવ્યો છે।
તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં કુલ 1015 વ્યાજબી ભાવની દુકાનો મારફત લોકો સુધી પુરવઠો પાડવામાં આવે છે. જિલ્લામાં કુલ 56 ગેસ એજન્સીઓ મારફત ગેસની બોટલનું વિતરણ કરવામાં આવે છે. આગામી દિવાળીના તહેવાર નિમિત્તે બીપીએલ રેશન કાર્ડ ધારકોને દર મહિને નિયમિત મળતા જથ્થા ઉપરાંત 1 કિલો ખાંડ અને તેલનું વિતરણ કરવામાં આવશે. આ બેઠકમાં ધારાસભ્યો સર્વશ્રી શશિકાંત પંડ્યા, શ્રી નથાભાઈ પટેલ, શ્રી મહેશભાઈ પટેલ, શ્રીમતી ગેનીબેન ઠાકોર, નિવાસી અધિક કલેક્ટર શ્રી રીટાબેન પંડ્યા, સમિતિના સભ્યો સર્વશ્રી કેશરસિંહ રાજપૂત, શ્રી નિલેશભાઈ મોદી, શ્રી ગણપતભાઈ રાજકોર, શ્રી રાજારામભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ પટેલ, શ્રી દલપતભાઈ બારોટ સહિત સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રજાની સુવિધા અને સુખાકારી માટે સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેમને પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યા હતા. આ બેઠકમાં ડીસાના બ્રિજ પર વીજળીનો પ્રશ્ન, નગરપાલિકા દ્વારા બાંધકામ પરવાનગી આપવા અંગે નેશનલ હાઇવેને લગતા પ્રશ્નો તથા રસ્તાઓ પરના ખાડાઓ પૂરવા માટે રોડ સાઇડ સાફસફાઈ કરી સ્વચ્છતા જાળવવા, ધાનેરા નૈનાવા નેશનલ હાઇવે રિપેર કરવા, ધાનેરા તાલુકાના રૂણી ગામમાં પીવાના પાણી અંગે સિંચાઈ તથા ખેડૂતોને વીજ કનેક્શનમાં લોડ વધારો આપવા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ કચેરીઓ દ્વારા વર્તમાન પત્રોમાં આપવામાં આવેલ જાહેર ખબરના બિલોનું સત્વરે ચૂકવણી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં પ્રજાના પ્રશ્નો રજૂ કરવા બદલ વહીવટતંત્ર દ્વારા આભાર વ્યક્ત કરું છું. ત્યારે ધારાસભ્યશ્રીઓએ પણ જિલ્લા વહીવટતંત્ર દ્વારા તેમના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન વહીવટતંત્રના અધિકારીઓએ કરેલ લોકહિતના કામો માટે તંત્રનો આભાર માની પ્રજા માટે કંઈ કહેવાય હોય તો ક્ષમા કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં રાજ્ય સંસદ સભ્યશ્રી દિનેશભાઈ અનાવાડિયા, ધારાસભ્યશ્રી મહેશભાઈ પટેલ અને શ્રી નથાભાઈ પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી રીટાબેન પંડ્યા, નાયબ વન સંરક્ષક શ્રી અભયસિંહ સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતેથી આગાથડા પોલીસની ટીમ દ્વારા દારૂ ભરેલ ચીપડાલો ઝડપી પાડવામાં આવ્યો. લાખણી તાલુકાના જસરા રોડ ઉપર દારૂ ભરેલો ચીપડાલો ઝડપાયો. આગાથડા પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. વિદેશી દારૂની કુલ 2,616 નંગ બોટલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો. દારૂની હેરાફેરીમાં 2 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધાયો. ગાડી ચાલક દિનેશકુમાર લખમારામ રાતડા અને જથ્થો મોકલનાર સિદ્ધાંતસિંહ રાવતસિંહ રાજપૂત, જે રહેવાસી છે, મૈત્રીવાળા રાજસ્થાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ. પોલીસે કુલ કિંમત રૂપિયા 4.76 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તમામ કામકાજ બંધ રાખી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો. આજરોજ ધાનેરા નગરપાલિકાનું તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. ગુજરાતની નગરપાલિકાની કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને અવારનવાર સરકાર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે ધાનેરામાં પણ નગરપાલિકાના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોનો નિકાળ ઘણા સમયથી ન આવતો હોવાથી તમામ કર્મચારીઓએ આજે પોતાનું કામકાજ બંધ રાખ્યું હતું, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. નગરપાલિકાના કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે, ત્યારે નગરપાલિકાના કામકાજો બંધ હોવાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે સરકાર દ્વારા નગરપાલિકાના કર્મચારીઓને ઉકેલ તાત્કાલિક લાવે તે જરૂરી છે. નગરપાલિકાના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો સરકાર શ્રીમાં પેન્ડિંગ છે, એના માટે અમારે અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળે આવતીકાલે એટલે 15 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલ છે. એમાં લાઇટ, પાણી અને સફાઈ આ બધી વસ્તુ હાલના તબક્કે બંધ કરવાની સૂચના મંડળ તરફથી મળી છે અને એ પ્રમાણે નગરપાલિકાના કર્મચારીઓ એની અમલવારી કરવાના છે. આ બાબતે લોકોને જે તકલીફો પડશે તેની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી? એના માટે સ્થાનિક નગરપાલિકાના તંત્રને એટલે પ્રમુખશ્રીને, ચીફ ઓફિસરશ્રીને અમારા મંડળે જાણ કરી છે કે ભાઈ આવતીકાલથી અમારા બધા કર્મચારીઓ હડતાલ ઉપર જશે, એટલે એ લોકો એમના સ્થળેથી યોગ્ય વ્યવસ્થા કરશે.
ગાંધીધામ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકારની વિવિધ પ્રકારની વિકાસલક્ષી યોજના વિશે ગામ લોકોને માહિતગાર કરવા રાત્રે સભા કાર્યક્રમ યોજાયો હતો। थराद तालुकाना कियाल गामे जिला विकास अधिकारी श्री स्वप्निल खरे की उपस्थिति में राज्य सरकार ने विविध विकासलक्षी योजनाओं विषय गाम लोगों ने माहितगार करवा शुक्रवार ने रात्रे सभा कार्यक्रम योजायो हतो। तालुकाना कियाल गामे डीडीओना अध्यक्ष स्थाने द्वारा योजायेली रात्रि सभा में जिला विकास अधिकारीए प्रथम ग्राम पंचायत कचेरी और आंगणवाड़ी मकानों की मुलाकात लीधा बाद सभा आयोजन कार्यक्रम में उपस्थित थता ग्राम पंचायत सरपंच हाजाजी ठाकोर द्वारा साफो पहेरावी डीडीओ नु सम्मान करवामां आव्यो हतो। जेमां रात्रि सभा ने संबोधता आरोग्य लक्षी योजनाओ तेमज नाना बाळको सगर्भा धात्री माताओने आईसीडीएस तरफथी मळता लाभो तेमज तालुका पंचायत कचेरी हस्तक थता विकासना कामों सहित विकास लक्षी योजनाओनी स्थानिक तंत्र द्वारा माहिती आपवामां आवी हती। त्यारबाद जिल्ला विकास अधिकारीए जणाव्यु हतु के वर्ष 2015 अने 2017 मां अतिभारे पड़ेला वरसादने कारणे पूरग्रस्त सर्जाता ग्राम पंचायत कचेरी तेमज आंगणवाड़ी मकान जर्जरित होवाथी नवा मकानों बनावा ग्रांट आपवानी जाहेरात करी हती। तेमज सरकारनी विविध योजनाओनो लाभ लेवा गाम लोकोने आह्वान करवामां आव्युं हतुं, जेमां गाम लोकोए मफत प्लॉट, आरोग्य केन्द्र, स्मशान भूमि, नीम करवी, कम्युनिटी हॉल मंजूर करवो, लंपी वायरस बीमारी में मृत्यु पामेल पशुओं की पशुपालकों ने सहाय आपवी जेवी मौखिक रजूआतों डीडीओ सामे करी हती। आथी तमाम करेली मांगणीओ बाबते ग्राम पंचायत, तालुका पंचायत तेमज आरोग्य विभाग अधिकारीओनुं ध्यान दौरवा जणाव्युं हतुं। मनरेगा योजना तळे मंजूर थयेल पंचायत घरनुं काम झड़पथी पूर्ण करवा ताकीद करी हती, जेमां त्यारबाद कियाळ गामे रात्रि सभा कार्यक्रम में तालुका विकास अधिकारी एस आर मंसूरी, तालुका आरोग्य अधिकारी डॉक्टर एच वी जेपाल, आईसीडीएस सीडीपीओ हरिबेन चौधरी, पशु वेटनरी डॉक्टर गढ़वी, तालुका पंचायत कचेरी विस्तरण अधिकारी संजय भाई नाई, तालुका आरोग्य सुपरवाइजर एम वी बढ़िया सहित स्थानिक वहीवटी तंत्र विभाग अधिकारी कर्मचारी और मोटी संख्या में गाम लोग उपस्थित रहा था। હવે આપને બધાને ખ્યાલ હશે કે માનનીય વડાપ્રધાનશ્રીએ પણ કહેલું છે કે દરેક ગ્રામમાં 75 ખેત તલાવડી થવી જોઈએ અને 75 ખેત તલાવડી અગર આપણે ગામમાં કરી દઈએ તો ગામના પાણીની સમસ્યા બહુ ઓછી થઈ જાય। ખેત તલાવડી માટે આપના ખેતરનો થોડો હિસ્સો આપને ખેત તલાવડી માટે આપવું પડશે। આ ખેત તલાવડીમાં નરેગાના જે મજૂરો છે એ તલાવ ખોદવાનું કામ કરશે અને એ કર્યા પછી કાયમી એક ખેત તલાવડી આપણા માટે થઈ જશે। હવે અત્યારે તો વરસાદનો સીઝન જતો રહ્યો, બટ આવતા વર્ષ માટે આપણને ખરેખર બહુ ઉપયોગી થશે। તો એમાં અગર કોઈ લાભ લેવા માંગતા હોય ખેડૂત તો આપ લોકો પોતાનો હાથ ઉભો કરી શકો છો, અમે આપનું નામ લખી લઈશું અને કાલે આપનું એસ્ટિમેટ બનાવી દેવામાં આવશે। આપ લોકો સમજી ગયા ને કઈ રીતે કામ થાય છે ખેત તલાવડીનું? લેબર છે એમાં આપ પણ કામ કરી શકો છો, બીજા મજૂર પણ કામ કરી શકે છે। આપણે એ રીતનું ખાડો કરીએ છીએ અને પછી એના આધારે ખેત તલાવડી આપણી તૈયાર થાય છે। તો એમાં કોઈ ખેડૂત અગર ઈચ્છુક હોય તો આપ લોકો આપનું નામ આપી શકો છો, નહીં હોય તો અમારા ગ્રામ રોજગાર સેવક સાથે આપ લોકો સંપર્ક કરીને ભવિષ્યમાં પણ એનો લાભ મેળવી શકો છો। આજે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેના પહેલા કિયાલ ગામમાં નવીન પંચાયત ઘર નરેગા અંતર્ગત મંજૂર થયેલું છે। પંચાયત ઘરને બનાવવા માટે જે કામ થઈ રહ્યું છે એનું અમે નિરીક્ષણ કર્યું અને ઝડપ એમાં આવે અને ઝડપથી આ કામ પૂર્ણ થાય, ગામ લોકોને નવીન ગ્રામ પંચાયત મળે એના માટે અમે પ્રયત્નશીલ છીએ। આના સિવાય રાત્રિ સભામાં આજે વિભિન્ન વિભિન્ન વિભાગોના અધિકારીઓએ હાજર રહીને તેમના જે વિભિન્ન યોજનાઓ છે એ તમામની માહિતી ગ્રામજનો સાથે સાજા કરી, એમાં આરોગ્ય વિભાગ, એસીડીએસ વિભાગ અને ખેતીવાડી પશુપાલન જેવા અન્ય વિભાગોએ માહિતી તેમની લોકો સાથે સાજા કરી, ગ્રામ લોકો સાથે સંવાદ કરીને કિયાલના જે પ્રશ્નો છે એ પણ અમે સમજવાના પ્રયત્નો કર્યા છે અને જે પ્રશ્નો રેઝ થયા છે એને સોલ્વ કરવા માટે તંત્ર પ્રયત્નશીલ છે અને મારા ધ્યાન ઉપર આવ્યું છે કે કિયાલમાં જે પ્રાથમિક શાળા છે ત્યાં શેડની કમી છે, અમારી પોતાની ગ્રાન્ટમાંથી આ શેડનું બાંધકામ પણ અમે અહીંયા સ્પોટ ઉપર મંજૂર કર્યું છે। ઉલસરા ગામના વિકાસ માટે કેટલી ગ્રાન્ટ અત્યારે જરૂરિયાત છે? હા, અત્યારે ઘણા બધા પ્રશ્નો રેઝ થયા છે, ગ્રાન્ટની રિક્વાયરમેન્ટ તો ઘણી બધી છે, બટ જે
નાની વસ્તુઓ જેમાં આપણે મદદ કરી શકીએ છીએ, દાખલા તરીકે શેડ છે, શેડમાં 2 લાખનું અમે અહીંયાથી મંજૂરી આપીએ છીએ. સાથે સાથે નરેગામાં અમૃત સરોવરનું જે કામ છે એને પણ વહીવટી મંજૂરી આવતા 2 કે 3 દિવસમાં આપવામાં આવશે. એ કામ પણ લેબર અને મટીરિયલ બંનેને મળીને ઓલમોસ્ટ 5 લાખનું કામ છે. અને જે ગ્રામ પંચાયતનું બાંધકામ અત્યારે ચાલી રહ્યું છે તે ઓલમોસ્ટ 17 લાખનું કામ છે જે નરેગા અંતર્ગત મંજૂર થયેલું છે. વિભિન્ન કામો છે જેના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. સર, તાલુકામાં આંગણવાડીના જે મકાનો છે એ મંજૂર છે અને વર્ષો થઈ ગયા છે અને નરેગાના હેઠળ જે મંજૂર કરવામાં આવે છે, પરંતુ સરપંચો કરવામાં તૈયાર નથી જેને વર્ષો થઈ ગયા છે. એવા સરપંચો સામે કે ગ્રામ પંચાયત સામે તંત્ર શું કાર્યવાહી કરે? એવી વસ્તુ મારા ધ્યાન ઉપર તો નથી આવી, બટ એ અંગે અગર કોઈ ડિટેલમાં રજૂઆત કરવામાં આવશે તો અમે એની તપાસ કરાવીને યોગ્ય જણાવતું હશે તો કાર્યવાહી કરીએ. દિયોદર તાલુકાના દિલવાડા ગામના વતની લાલજીભાઈ તેજરામભાઈ જોશી વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ દિયોદર કચ્છ વાગડવાડી ખાતે યોજવામાં આવ્યો હતો. દિયોદર તાલુકાના મગાપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા લાલજીભાઈ જોશી વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યાર પછી ઉપસ્થિત મહાનુભાવ દ્વારા લાલજીભાઈને નિવૃત્ત થતા તેમનું બાકીનું જીવન સ્વસ્થ નિરોગીમય બની રહે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. લાલજીભાઈને મોમેન્ટો આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદ લીધો હતો. લાલજીભાઈ પોતાના પ્રવચનમાં પોતાના અભ્યાસ વિશેની વાત કરી હતી તેમજ પરિવાર તેમજ પોતાની કારકિર્દીની પણ વાત કરી હતી. જોકે પોતાના પ્રવચનમાં લાલજીભાઈ ભાવુક થતા જોવા મળ્યા હતા તેમજ જીવનમાં મદદ કરનાર તેમજ અત્યાર સુધી જે લોકોએ સહયોગ આપ્યો તે બદલ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. બાઇક અને પિકઅપ ડાલા વચ્ચે બની અકસ્માતની ઘટના. ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું. રતનપુર ચોકડી પાસે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દાંતા સિવિલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તેને પાલનપુર ખસેડાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું. મૃત્યુ પામનાર યુવક વડગામ તાલુકાનો હોવાનું સામે આવ્યું. ઘટનાને લઈ દાંતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. પિકઅપનો ડ્રાઈવર અકસ્માત સર્જી પિકઅપ ડાલુ ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો.